ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં અમારું એક નાનકડું ગામ છે. અહીંયાથી મેઘલ નામની એક નદી વહે છે. આખો વિસ્તાર ખરાશનો છે એટલે મેઘલ નદીના કારણે અમને મીઠું પાણી મળી શકે છે. વર્ષો પહેલાં મેઘલમાં 12 માસ પાણી બહેતું હતું, પણ જેમ જેમ લોકો વધતા ગયા અને એમની જરૂરતો વધતી ગઈ, મેઘલનું પાણી બધાને ઓછું પડતું ગયું. તો લોકોએ જમીનમાંથી પંપ લગાડીને પાણી ખેંચવાનું શરૂ કર્યું તો પાણીનો સ્તર નીચે જતો ગયો. પછી થોડા વર્ષો સુધી વરસાદ ના આવ્યો. મેઘલ નદી સુકાઈ ગઈ, જમીન પણ સુકાઈ ગઈ, દુષ્કાળ પડ્યો. એ મેઘલ નદીમાં ત્યારે ઘણો તફાવત હતો, કેમ કે ત્યારે વરસાદ જો વધારે બહુ સારો થતો તો નદીમાં પાણી આવતું. એટલે લગભગ આજથી 35 વર્ષ પહેલા જો મેઘલ નદીની આપણે વાત કરીએ તો મેઘલ નદી આજથી 35 વર્ષ પહેલા એ 12 માસ માટે વહેતી નદી હતી, જીવંત રહેતી હતી નદી. મેઘલ નદી પહેલે જ્યારે હું આજે ભણતો હતો ત્યારે 12 મહિનામાં હતી. પરંતુ જોગાનું જોગ 1988 એવું થયું કે દુષ્કાળ પડ્યો આપણે, એટલે એ વર્ષમાં બિલકુલ વરસાદ જરા પણ હતો જ નહીં આ વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. પાણીના સ્તર નીચે જતા ગયા અને મેઘલ નદી પણ સુકાઈ ગઈ. જીવન ઉપર તો અસર થાય જ, કારણ કે આખો અમારો વિસ્તાર ખેતી આધારિત જ છે. 1998 સુધી પરિસ્થિતિ હતી, વરસાદ પણ ઓછા થયા અને ભૂગર્ભ જળ નીચા ગયા. કોઈને કૂવામાં પાણી નહોતું, કોઈને બોરવેલમાં પાણી નહોતું, કોઈને ટ્યુબવેલ કે ડીપવેલ કે ડંકીના જે હેન્ડપંપ હોય એમાં પણ પાણી બધું ખલાસ થઈ. ખેતીને તો પાણી જોઈએ જ છે, એટલે જો સૂકું હોય તો પછી લોકો કૂવો ખોદાવે અને કૂવામાં 100 કે 80 ફૂટની રેન્જ ઉપર કૂવો ખોદાવે, અને જો એમાં પાણી ન આવે તો પણ લોકો નિષ્ફળ જતા. એક વર્ષ એવો દુષ્કાળ પડ્યો હતો કે કોઈ વાવેતર એટલે ફસલ વાવી જ નહોતી, અને જે અમારા પશુ હોય એ પશુ બધા ઓછા થઈ જાય, ચારો ન મળે, માણસોને ખાવાનું ન મળે, મોંઘવારી બહુ થઈ જાય. પાણી માટે ત્યારે બૈરાઓને 3-3, 4-4 કિલોમીટર દૂર જવું પડતું પીવાનું પાણી ભરવા માટે. જે પાણી આપણે ફ્રી મળતું હતું, ઘર સુધી આપણે પાઇપલાઇનમાં આવતું હતું, એને બદલે વેચાતું લેવા પડતું હતું. પીવાના પાણી માટે પણ સરકાર જે ગામની અંદર 2-4 કૂવા હોય ત્યાંથી પાણીના ટેન્કર ભરી અને ગામનો એક મેઇન ટાંકો એટલે સંપ હોય એમાં પાણી ઠલવી અને 60-70 બેડાઓની લાઈન હોય. કૂવામાંથી પાણી ખેંચી અને પીવાનું પાણી પૂરું પાડીએ, નાવા ધોવાનું પાડીએ, બધા બાળકોને હાથવીએ અને એ કરી, અને અમારે એક બેડું લાવવામાં 1 કલાક લાગે તો એવું દિવસમાં 10-12 બેડા પાણી જોઈએ. પાણી ન હોય તો ખેતરની અંદર કામ પણ ન હોય, ઢોરને પાવા માટેનું પણ પાણી ન મળતું. તો બૈરી છોકરા અહીંયા હોય, ભાઈ સ્થળાંતર કરી અને બીજે હીરા ઘસવા અથવા ગમે ત્યાં રોજી રોટી મેળવવા જાય, આપણે એકલા ઘરે હોઈએ અને ઘરવાળા ના હોય, ક્યારેક મુશ્કેલી આવી, ક્યારેક એવી ઓચિંતાની બીમારી આવી તો મુશ્કેલી પડતી. મેઘલ નદીને જીવંત કરવી એટલે ખેડૂતોમાં પ્રોત્સાહન વધે, બળ આવે અને ગામડા જાગૃત થાય માટે વધારે પ્રોત્સાહન માટે ત્યારે મેં એમ નક્કી કરેલું કીધેલું કે
મેઘર નદી જાણે કે જીમત ન થાય હું ઘી કે ઘીવાળી મિષ્ટાન નહીં ખાઉં. ડેમ કૂવા બધું ભરાઈ જાય અને વરસ એટલે નિષ્ફળ ના જાય માટે 2003 અમારા દેશી મહિના પ્રમાણે જેઠ સુદ એકમથી પાંચમ ત્યારે દર વર્ષે હવન કરવું એમ નક્કી કર્યું. એકાસ્કીના સહયોગથી અમે અહીંથી જ પદયાત્રાનું આયોજન કરેલું. યહાં વો જો સંત હૈ કેશવ કલિમલહારી બાપુ યહાં કે વિસ્તાર કે બહુત લોકો શ્રદ્ધા ભાવ સે પૂછતે હૈ. એક સંતના સાનિધ્યમાંથી એક શરૂઆત કરી હતી કારણ કે એક આધ્યાત્મિક એનર્જી યહાં સે હમકો મિલતી હૈ. ૨૩/૧૨/૨૦૨૨ લગીમાં અહીંથી પદયાત્રા ગઈ અને મેઘર જીવંત કરવાનું આગાખાન ટ્રસ્ટે નક્કી કર્યું કે 10 વર્ષમાં મેઘરને જીવંત કરવી. તો અમને અમારે ગામ મેં અજાબોર શેરગઢ મેં તો એ જલસંચય કા કાર્ય કિયા, પરંતુ એ વિચાર ને બીજા ગામડાઓ સુધી પહોંચાડવા માટે અમે 4 દિવસની પદયાત્રાઓ કરી, ગામડે ગામડે જળ સંમેલનો લોકોને સાથે રાખી પાણીની અને પાણીને બચાવવા પાણીને રોકવું કેમ એની વાતો કરી અને ગળું દરિયાકાંઠે જોડ ભવાનીમાં અમે એ પદયાત્રા પૂર્ણ કરી. સબસે પહેલે ચેક ડેમ અમે રાત કો ઓનલી 6 કલાક મેં બનાયા હતા ક્યુકિ સુબહ યહાં પ્રસાદ લેને કે લીએ 15-20 હજાર લોગ યહાં આતે થે. ઉસકો દિખાને કે લીએ યે કામ આસાન હૈ, હમ કિસાન ભી કર સકતે હૈ, ગવર્નમેન્ટ કી કોઈ રાહ દેખને કી જરૂરિયાત નહીં હૈ. ઓર યહાં સે હમને શપથ લી થી કે હમારે વિસ્તાર મેં હજાબ ઓર શેરગઢ ગાંવ મેં 101 ચેક ડેમ બનાયેંગે. એ કેઆરએસપી દ્વારા ગામડે ગામડે ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે, એમાં 10,000 લિટર પાણીનો સમાવેશ થાય છે ભૂગર્ભ ટાંકામાં. અત્યારે પણ એ ટાંકાનું ભૂગર્ભ ટાંકાનું કામ ચાલુ છે. આજે સિંચાઈ પદ્ધતિની અંદર ટપક પદ્ધતિ આવી, સ્પ્રિંકલર ફુવારા પદ્ધતિ આવી અને આ પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પાકો એવા પાકોનું આપણે વાવેતર કરીએ કે જેથી એ પાક પાણી ઓછા પાણીની અંદર પાકી શકે. તો આવું જો આપણે પ્રયત્નો કરીએ તો જે આપણી પાસે વરસાદનું પાણી આપણે જે કાંઈ સ્ટોરેજ કર્યું છે, સંગ્રહ કર્યો છે, એ પાણીનો આપણે કરકસર રીતે આપણે ઉપયોગ કરીએ જેથી કરીને આપણું આખું વર્ષ આપણું પાણી આપણી પાસે રહી શકે. આવું બધું અમારા જીવનમાં ઘણો બદલાવ આવી ગયો. જે પહેલાં પાણી ભરેલું હોય કે આજે ગોળો ભેરો છે વિસરી અને વ્યવસ્થિત તો એ હું બીજે દિવસે નાખી દેતી હતી, વાસી સમજીને નાખી દેતી હતી. એ હવે મારા જીવનમાં એવું થયું કે પાણી કોઈ વાસી નથી, પાણી તો જમીનની અંદર છે એ પણ વાસી જ છે. કે પહેલાં જે આવતા બહારથી મહેમાનો કે કોઈ બહારના લોકો આવતા ત્યારે મોટો કરસો ભરીને આપતા તો એ ગુરડો પી જાય અને આખો કરસો નાખી દેતા. એ પછી અમે નાના ગ્લાસની શરૂઆત કરી, પછી વાસણ ઉટકીને જે પાણી બહાર ફેંકી દેતા હતા એ વૃક્ષ કે કોઈ ચીકુનું ઝાડ છે કે કોઈ નાળિયેરી છે આવું ફરિયામાં કે બાજુમાં રોપ કરી અને એમાં પાણીનો ઉપયોગ કરીએ. આવું બધું અમારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો. છે એ જીવન છે, પશુ પક્ષી કે કોઈ પણ જીવ સૃષ્ટિ છે એ પાણી વગર શક્ય નથી. એ સામાજિક વિકાસ પણ પાણીથી જ છે, આર્થિક વિકાસ પણ પાણીથી જ છે ને માણસનું જીવન પણ પાણીને લઈને જ છે. પાણીને આપણે બચાવશું તો પાણી જરૂર આપણને બચાવશે. માણસ જ્યારે માતાના ગર્ભની અંદર હોય ત્યારથી માણસના મરણ પર્યંત પાણીની અવશ્ય જરૂર છે.
પાણી અને હવા આ બે જ વસ્તુ ઈશ્વર તરફથી આપણે મફત આપણને આપવામાં આવે છે. અગર જો આના માટે પર્યાવરણ અને પાણી માટે અગર વિચારવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવજાત માટે ખરેખર મુશ્કેલ કામ છે. हमारे पूर्वजों ने जो जल स्तर दिया था वो 40 फीट गहरा था. हम अपनी आने वाली पीढ़ी को कितना गहरा पानी देते,